गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। स्वाध्याय 10.1 मां मित्रों आजे आपणे त्रीजा नंबर नो दाखलो सीखीशुं। तो जो एमां बे समकेन्द्रीय वर्तुळोनी त्रिज्याओ, अहींया शब्द कयो आपेलो छे, बे समकेन्द्रीय वर्तुळो अने एमनी त्रिज्याओना माप आपणे आपेला छे 3 अने 5 छे। एमां मोटी त्रिज्या वाला वर्तुळनी एक जीवा नानी त्रिज्या वाला वर्तुळने स्पर्शे छे तो ते जीवानी लंबाई शोधो एम कीधुं छे। हवे बे समकेन्द्रीय वर्तुळो कीधा छे एटले आपणे जुओ, समकेन्द्रीय वर्तुळो मां एक आ रीते नानुं वर्तुळ आवे अने एनी बहारनी बाजुए आ रीते बीजू वर्तुळ, आ रीते बे वर्तुळો આપણે દોર્યા કે જેનું કેન્દ્ર એક જ હોય એટલા માટે એને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય। આપણને નામ નથી આપ્યા એટલે આપણે પી કેન્દ્રિત વર્તુળ લઈએ। હવે એમાં ત્રિજ્યાઓના માપ, પછી મોટી ત્રિજ્યાવાળા એટલે આ મોટી ત્રિજ્યા છે, આની વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે એટલે આ મોટા વર્તુળની ત્રિજ્યા આ નાના વર્તુળને આ રીતે સ્પર્શે છે અને આ જીવા લઈ લઈએ આપણે એબી। આ એબી જીવા કોની છે? મોટા વર્તુળ, અને નાના વર્તુળને એમ બિંદુમાં સ્પર્શ કરે છે તો આ પીએમ રેખાખંડ, આ લંબ દોરી દીધો આપણે એટલે કેન્દ્ર પી થી જીવા વચ્ચેનું અંતર કહેવાય। આ પીબી એ શું કહેવાય? મોટા વર્તુળની ત્રિજ્યા, સમજો જરા। આ જે છે ને એ નાના વર્તુળની ત્રિજ્યા અને પીબી એ મોટા વર્તુળની ત્રિજ્યા કહેવાય, બરોબર। અને આપણે શોધવાનું શું છે? જીવાની લંબાઈ શોધો આપણને એમ કીધેલું છે। હવે જુઓ, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 3 અને 5 સેમી છે। હવે જો આનું માપ આપણને કેટલું કીધું છે? આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી, બરોબર। પછી નાના વર્તુળની ત્રિજ્યા, હવે જુઓ નાના વર્તુળની ત્રિજ્યા આ રહી પીએમ અને એનું માપ આપણને આપેલું છે 3 સેમી। હવે આપણે શોધવાનું શું છે? જીવાની લંબાઈ। હવે જીવા એટલે એ બી કહેવાય અને એનું મધ્ય બિંદુ કયું દેખાય છે? એમ, એટલે આ એમબી અને એએમ એ બંનેના માપ કેવા થાય મિત્રો? સરખા। એટલે તમારે સૌ પ્રથમ પહેલા એમબી શોધવા પડે અને એના બમણા કરો એટલે શું થઈ જાય? એબી મળી જાય। બીજું હવે મિત્રો જુઓ, આપણે અહીંયા લખીએ તો આપણને જે વસ્તુ આકૃતિમાં આપી છે પીબી, આ પીબી એ શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા છે અને મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલી આપેલી છે? 5 સેમી। અને એ જ રીતે મિત્રો પીએમ, પીએમ એ નાના વર્તુળની ત્રિજ્યા લીધી, ની ત્રિજ્યા, અને એનું માપ આપણને આપેલું છે 3 સેમી। હવે આપણે શોધવાનું શું છે? એમબી પહેલા, તો એમબી આપણે શોધવાના છે। હવે આપણી પાસે જુઓ કે અહીંયા શું થાય છે, પીએમ રેખાખંડ લંબ એબી રેખાખંડ અને અહીંયા કયો ત્રિકોણ તૈયાર થાય છે? ત્રિકોણ પીએમબી માં માપ ખૂણો એમ બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ કર્ણનો વર્ગ। હવે જુઓ અહીંયા આપણે લખીએ કર્ણનો વર્ગ એટલે પીબી સ્ક્વેર થાય, પીબી સ્ક્વેર બરાબર આ પીએમ સ્ક્વેર થશે અને વત્તા આ એમબી સ્ક્વેર થાય, આ એમબી સ્ક્વેર માટે પીબી સ્ક્વેર એટલે 5 આપેલા છે, 5 નો વર્ગ, અને મિત્રો પીએમ એટલે 3 નો વર્ગ થશે, 3 નો વર્ગ
અને વત્તા mb સ્ક્વેર. હવે જુઓ મિત્રો, 5 નો વર્ગ એટલે 25, 3 નો વર્ગ એટલે 9 અને mb સ્ક્વેર m ના m. હવે આ 9 ને બરાબર ની આ બાજુ લાવી દો તો શું થાય, mb સ્ક્વેર બરાબર 25 માઈનસ 9 થાય, માટે mb સ્ક્વેર બરાબર 25 માંથી 9 જાય તો કેટલા આવે, 16. હવે આ વર્ગ કાઢી નાખીએ તો mb બરાબર વર્ગમૂળ માં 16 મળે મિત્રો, માટે mb બરાબર 16 નું વર્ગમૂળ કેટલું થાય, 4 સેમી થાય. હવે જુઓ મિત્રો, અહીંયા mb નું માપ આપણને મળ્યું 4 સેમી. હવે આપણે શોધવાનું શું કીધું છે એ આપણને ખબર હોવી જોઈએ, જીવાની લંબાઈ. હવે અહીંયા જીવા આપણી કઈ છે, AB, પણ આપણે અહીંયા દોર્યું શું છે, PM રેખાખંડ. તો અહીંયા જુઓ, PM રેખાખંડ લંબ AB રેખાખંડ, માટે અહીંયા M એ AB રેખાખંડ નું મધ્ય બિંદુ થાય, આ યાદ રાખવાનું. માટે શું થાય, AM અને MB ના માપ સરખા થાય, એટલે AM બરાબર MB. માટે હવે જુઓ, MB આપણે શોધી કાઢ્યા તો MB બરાબર 4 સેમી, માટે આ AM પણ કેટલા થશે મિત્રો, 4 સેમી થાય. એટલે આપણે અહીંયા લખીએ કે AM બરાબર 4 સેમી થાય. હવે આપણે જુઓ જીવા શોધવાની છે, તો આકૃતિમાં A M અને B એક જ લીટીમાં છે, તો હવે આપણે શું કરીશું, A ડેશ M ડેશ B હોવાથી, એનો મતલબ એ થાય કે A M અને B એ એક જ રેખાખંડ ઉપર આવેલા છે, માટે કુલ માપ એટલે AB કહેવાય, જીવા. તો અહીંયા આપણે લખીએ કે જીવા AB બરાબર ટુકડાઓનો સરવાળો, એટલે ટુકડા કેટલા છે, AM અને MB. તો આપણે અહીંયા લખીએ AM વત્તા MB. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થશે, જુઓ કે AB બરાબર AM એટલે આપણી પાસે કેટલા છે, 4, અને વત્તા MB પણ કેટલા આપેલા છે, 4, માટે AB બરાબર 4 વત્તા 4 એટલે 8 સેમી થાય, મળી ગયા. તો મિત્રો અહીંયા આપણને શું માંગ્યું હતું રકમમાં, જીવાની લંબાઈ. તો છેલ્લે પછી આપણે આન્સર કરીને લખી કાઢવાનું કે જીવાની લંબાઈ બરાબર 8 સેમી થાય. હવે જુઓ મિત્રો, રકમ ની અંદર ઘણી વાર તમને ફક્ત રકમ જ આપેલી હોય, આ પી એમ એ બી આપેલા ન હોય, ત્યારે જાતે લખવાના. અને એવું નહીં કે અહીંયા એબી લખ્યું છે એટલે તમારે પણ એબી લખવા, એ થી ઝેડ સુધીની એબીસીડી ના કોઈ પણ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો, બરોબર. પણ લખવામાં અને ગણતરીમાં પાછું ગોખણ પટ્ટી નહીં કરવાની, નહીતર પાછી ભૂલો પડશે. તો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.